કહેવાય છે કે મન મક્કમ હોય તો હિમાલય પણ નડતો નથી. ત્યારે આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પોતાનામાં જ એક પ્રેરણા છે. રાજકોટના આ વ્યક્તિ 80% દિવ્યાંગ હોવા છતાં આજે દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. લોકોની પ્રેરણા બનેલા આ વ્યક્તિનું નામ વિપુલ બોકરવાડિયા છે. આવો જાણીએ શું કહેવું છે તેમનું. મારા પરમ મિત્ર છે વિપુલભાઈ બોકરવાડિયા, અને એ યુવાન વિશે મારે કેવું હોય કે ઘટમાં ઘોડા થનગણે ને યૌવન વિંજે પાખ, આ એવા યુવાન છે કે પોતે દિવ્યાંગ છે. અમે તો આખું શરીર છે અમારી પાસે, પણ અમે કોઈ દિવસ દર વર્ષે જતા નહીં. પણ આ વિપુલભાઈએ જ્યારે સ્ટાર્ટ કર્યું પણ ત્યારે એ અમારો મિત્ર હતો. પણ અમને એમ થયું કે એ જો ચડી શકતા હોય તો આપણે કેમ નહીં. એનામાં એટલી પ્રેરણા છે, એ એટલો મોટિવેશન થઈને ચડતો હોય તો અમે કેમ ના ચડી શકીએ. એટલે એનું જોઈ અને અમે છેલ્લા 7 વર્ષ થયા આ ગિરનારની પરિક્રમા કરીએ છીએ, અંબાજી અને દત્તાત્રેય સુધી જઈએ છીએ. અને ખાસ કરીને કહેવાનું ઈ કે એની સાથોસાથ અમે ચાલીએ છીએ ને, ત્યારે અમને જે જનુન મળે છે ને એ અલગ જ વ્યક્તિત્વ છે. કારણ કે અમે કદાચ એકલા જઈએ ને તો ના ચડી શકીએ, પોસિબલ નથી. પણ આની સાથે જેટલી વખત ગયા છીએ ને એ અમે પૂરેપૂરો ગિરનાર ચડીને આવ્યા છીએ. અને ખાસ કહેવાનું ઈ છે કે પોતામાં એટલી હિંમત છે, એની હિંમતને હિસાબે અમારે આજ 70-80 એમના મિત્રો છે, તે બધાની અંદર એટલી હિંમત આવી છે. અને ખાસ કરીને અમારા ભેગા એક ભાઈ છે, એનો વજન છે 120 કિલો વજન, એ પણ પોતે ગિરનાર સાથે ચાલીને આવે છે. એટલે ખાસ આમ વિપુલ થકી અમે એટલી પ્રેરણા મળી છે કે ઈ વ્યક્તિ દિવ્યાંગ છે, પોતે કઈ કરી નથી શકતા. અને જો ઈ શિખર સર કરતો હોય, અને અમને તો જ્યારે ગિરનાર ચડતા હોય ત્યારે એવું જ લાગે છે કે વિપુલભાઈ છે ને એવરેસ્ટ શિખર સર કરે છે, એવી અમને ફીલિંગ આવે છે. એકચ્યુઅલી હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી અને હું 80% વિકલાંગ બની ગયો હતો. પછી ધીમે ધીમે મેં મારું અભ્યાસ પૂરો કરીને મને એવું લાગ્યું કે ભાઈ મારે પણ એવું કંઈક કરવું જોઈએ જેથી બીજા દિવ્યાંગ લોકોને મોટિવેશન મળે. અને મને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા છે. 2012માં મેં પહેલીવાર અમે 5 વ્યક્તિ સાથે પહેલીવાર અમે ગિરનાર ચડવા ગયા હતા. હવે એમ કરતાં કરતાં અમે દર વર્ષે જઈએ છીએ અને 7 વાર જઈ આવ્યા છીએ. હવે આ વખતે અમે 8મી વાર ગિરનાર ચડવા જઈએ છીએ અને મારી સાથે લગભગ આ વખતે 80-90 મિત્રો હશે. અને આ બધા મિત્રો મને હસી મજાક કરવામાં અને મનોરંજન પૂરું પાડીને ખૂબ સાથ સહકાર આપે છે. કે ભાઈ પગની અપંગતા હોય તો કેટલીક ઘણી બધી ચેલેન્જો આવે છે સામે, બરોબર. તો આપણે હું એવો સંદેશ નથી આપવા માંગતો કે ભાઈ બધા દિવ્યાંગ લોકો મારી જેમ ગિરના ચડે, પણ જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં જો મન મક્કમ હોય, બરોબર, અને દ્રઢ મનોબળ હોય તો આપણે જીવનમાં કંઈક કરી શકીએ છીએ. એમાં પહેલી વાર ગયા ત્યારે તો મારા સગા સંબંધીઓ મિત્રો એ બધા એમ કહેતા હતા કે રહેવા દે, તું આ તારું તારાથી શક્ય નથી. પણ મેં મન મનાવી જ લીધું હતું કે જેટલે સુધી જવાય તેટલે સુધી. અને પહેલી